નમસ્કાર, કેમ છો બધા? મજામાં છે બધા? કારણ કે આપણા ગુજરાત ને અને આપણા ગુજરાતના યુવાનોને મજામાં રહેવાની આદત છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ મજામાં રહેવાની. કારણ કે તકલીફો પડે તો બીજાને પડે, આપણે હું લેવા દેવા, આપણે ઓલવેઝ મજા કરવાની. તમને ખ્યાલ તો આવી જ ગયો છે શા માટે લાઈવ થઈ રહ્યો છે. પણ આજે છેલ્લા બે ત્રણ દિવસથી જોઈ રહ્યો હતો, બધા બોલી રહ્યા છે, બધા આ કરી રહ્યા છે, તે કરી રહ્યા છે, પણ શું પરિસ્થિતિ આ બોલવા જોડી જાય થોડી રાહ જોઈ લઈએ મારે. કારણ કે આજે દિલની વાત કરવી છે અને વાત એવી જરૂરી છે કે જે કદાચ તમારા રોમટા ખડા કરશે, તમને ચિંતા થશે, તમને ઘણો મતલબ બોલું છું, બસ થોડા જોડાઈ જાય, થોડો વિડીયો શેર થઈ જાય. કે આજની વાત એ ગુજરાતના યુવાનો માટે શરમજનક વાત થવાની છે. કાયદો અને વ્યવસ્થાની વાત કરવાવાળા લોકો વાત અહીંયા એક જ છે કે યુવરાજસિંહ જેલમાં છે. બહુ બધા પુરાવા મળી રહ્યા છે, બહુ બધું હવે થઈ છે ને, મળ્યા છે ક્યારે તાર? જેટલા પણ પુરાવા યુવરાજસિંહ અત્યાર સુધી જનતા સમક્ષ, પ્રેસ મીડિયા સમક્ષ, સરપાક સરકાર સમક્ષ રજૂ કર્યા છે, દાખલ થઈ છે કલમો 386 ને 388 ને 120B લાગી છે બધી કલમો ક્યારે લોકો પર? યુવરાજસિંહ તો ઘણા નામ આપી રહ્યો છે, યુવરાજસિંહ બોલી રહ્યો છે કે આ ફલાણું આ નેતા, ફલાણો નેતા, ફલાણો નેતા, ક્યારે એમના માટે મતલબ સમજ કાઢીને પૂછપરછ થઈ રહી છે? સાંભળવા તો નથી મળી રહ્યું. શું ખરેખર નિષ્પક્ષ તપાસ થઈ રહી છે? પોલીસ પોલીસનું કામ કરી રહી છે, મને આનંદ આવે છે. એક ઉભાંડના રકમનું ઇન્સલ્ટ થાય એટલે હું આંકડો નથી બોલતો, દરેક વસ્તુમાં કરોડો અબજો રૂપિયાના કૌભાંડો થઈ રહ્યા છે, પુરાવા બી સતત આપી રહ્યા છે. અને હું છેલ્લા હું સરકારને કહીશ, ધ્યાન દોરું છું, છેલ્લા મારા 1.5 વર્ષના મારા 700 વિડીયો છે લાઈવ, 700 માંથી 650 વિડીયો કાઢી લો, તમે જોઈ લેજો. એમાં એક એક કરો, માની લો એક સિંગલ કંપનીમાં 2-3 હજાર કર્મચારીઓ કામ કરે છે, નાની કંપની 2-3 હજાર કર્મચારી, સિમ્પલ 2 હજાર કર્મચારીઓ આજે બી 250-300 માં કામ કરવામાં આવે છે, 12 કલાક લેખિતમાં ફરિયાદો એક કંપની વિરુદ્ધ આપી પોલીસ સ્ટેશનમાં, ખેડા જિલ્લાની એક કંપની વિરુદ્ધ 27 અરજીઓ દાખલ કરી એફઆઈઆર માટે, આજ સુધી એ કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ નથી થઈ, અને કંપનીએ એક ફરિયાદ આપી, મહી પછી ફરિયાદ દાખલ થઈ. વાહ, કાયદો કાયદાનું કામ કરશે, જે લડે છે, જે તમને બતાવે છે, જે તમારું ધ્યાન દોરે છે, જે તમારું કામ કરે છે, તમારા વતી કામ કરે છે, તમારા માટે કામ કરે છે, એના પર તરત વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ જાય. સેજ ભૂલ કરે અને બાકી સામેવાળા 1000 ભૂલ કરે, પણ એ તમારા માણસ છે, એ તમારા માટે કામ કરે છે, તમારા કયા મુજબ કામ કરે છે, તમે કહો એવી રીતે કામ કરે છે, જ્યાં જરૂર પડે ત્યાં એ લોકો તમારા માટે ઉભા રહે છે, એટલે એમના વિરુદ્ધ ક્યારે ગુનો દાખલ નહીં. ગુના જ દાખલ કરવા હોય તો ખેડા જિલ્લાની મોટા ભાગની કંપનીઓના માલિકો ચોર છે, કરો દાખલ ગુના. પુરાવા ધડક આપ્યા છે, ફરી વાર તમારા તમારા લેબર કમિશનરને કહો એ કંપનીઓની અંદર જાય, એક કર્મચારી પાસે આઈ કાર્ડ નથી, એક કર્મચારીને ક્યારે પગાર સ્લીપ આપવામાં નથી આવતી. આજે સરકારે તમે તમે નિયમ બહાર પાડી દીધો છે 441 નો, આજે બી 350 રૂપિયામાં 300-350 માં કામ કરાવી રહ્યા છે, દાખલ કરો ફરિયાદ, કરો ફ્રોડ નો ગુનો. એ ખંડણી જ છે, એક જાતની ખંડણી જ છે કે જ્યાં હજારો વર્કરો કામ કરે છે, 450-441 આપવાને બદલે 250-300 આપે છે, એ 150 રૂપિયાની ખંડણી વસૂલ કરે છે દરરોજ. આવા ખંડણીના ગુના દરેક કંપનીની અંદર દરેક ખૂણે 100-100 મીટરના એરિયામાં થઈ રહ્યા છે, દાખલ કરો ફરિયાદ, ઉદાહરણ પૂરું પાડો, દાખલો બેસાડો, ગુજરાતની અંદર એકાદ ખોફ આવે. એક સિંગલ કંપનીના માલિક વિરુદ્ધ, એક સિંગલ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એક સિંગલ એફઆઈઆર દાખલ થઈ હોય એવો એક કિસ્સો આખા ગુજરાતની અંદર બતાવો, નહીં થાય ક્યારે. અમે આવી 1000 બૂમો પાડીશું. મહીપતસિંહ પર 7-7 ફરિયાદો થઈ જાય, મહીપતસિંહ પર તરત ફરિયાદ થઈ જાય, કંપની વાળો સીધું બંડલ મૂકે, સીધી એફઆઈઆર થઈ જાય. મહીપતસિંહ આ બોલ્યો તો મહીપતસિંહ બોલ્યો બી ના હોય. એક તોતા વાળ હતો, જે પોપટ અમને મળી જાય તરત તમને ફસાઈ દેવાના. કેટલી ફરિયાદો? સરકાર સાથે કોઈ દુશ્મની નથી, કોઈ કામ એનું એકમાત્ર કારણ તમે લોકો છો. અમને નડે કે અથવા તમે તમારા હકનું તમે મેળવી શકો, તમારા હકનું કોઈ કોઈ ચોર ના પડાય લે. સાત વેપારી જગ્યાએ 8મી થશે, 9મી થશે, 10મી, અમારા પર તો થવાની જ છે, કારણ કે નડિયા છે, અમે ખૂંચીએ છે, જયારે પડશે ત્યારે મોડું થઈ ગયું હશે, ત્યારે કોઈ યુવરાજ કોઈ મહીપતસિંહ તમને નહીં મળે, ને આશા બી ના રાખશો કદાચ હવે આવનારી પેઢીની.
1000 ભૂમાફી આવો છે, એક સિંગલ એફઆઈઆર નહીં થાય. શોષણ ખોરો નો રાફડો છે, એક સિંગલ એફઆઈઆર નહીં થાય. ચોર માલિકો છે, એક સિંગલ એફઆઈઆર નહીં થાય. પણ તમે સેજ ભૂલ કરી તો તમારા પર એફઆઈઆર લખીને તૈયાર જ છે, ખાલી કલમ નાખવી છે કે કયો ગુનો નાખવો. અમારા લોકો માટે એફઆઈઆર ડ્રાફ્ટિંગ તૈયાર જ હોય છે, આખો ફર્મો તૈયાર જ છે કે જેવું માહિતી મળે કે આ થયું ફલાણું થયું, ખાલી કલમ જ નાખવાની. આ ત્યાં નહીં આશા રાખ, ફરી કહું છું, કોઈ યુવરાજ સિંહની કોઈ મહિપત સિંહની આશા ના રાખતા. આવનારી કદાચ 2-3-5 વર્ષ પછી તમને કોઈ યુવરાજ સિંહ મહિપત સિંહ રોડ ઉપર જોવા નહીં મળે, કારણ કે એક લિમિટ આવશે. લડવાની, સહન કરવાની, આવું ચૂપચાપ લોકો જોઈ રહેતા હોય, અમે લડતા હોય, એની બી એક લિમિટ આવશે. કબાડાના બધી તકલીફો ના બધા એફઆઈઆરો ફરિયાદો કોર્ટની પૂનમો એના કરતા બેટર છે સરકારની અંદર હામા હા કરી દઈએ. અમે બધું તમારું જે થવું એ થાય, સરકારની અંદર હામા હા કરી દઈએ. ખાલી ચૂપચાપ આંખો બંધ જ કરવાની છે અમારે. અમારી સારામાં સારી જિંદગી જીવવા માટે ફક્ત અમારે આંખો બંધ કરી દેવાની છે. અમારી જિંદગી બહુ મસ્ત છે, પણ એ નથી થઈ રહ્યું અમારથી. એટલે આ લોહી ઉકાળા તમારી સમક્ષ વ્યક્ત કરીએ છીએ, એટલા માટે લડીએ છીએ, એટલા માટે વેઠી રહ્યા છીએ. પણ લોકો લડવાની વાતો કરે છે, સિંગલ એફઆઈઆર લોકો વિરુદ્ધ ના હોય. ચાલો તમે લડતા હોય, તમારા વિરુદ્ધ એક એફઆઈઆર ના હોય એવું બને છે કરું? તમે તોડ કરો છો સરકાર જોડે, એટલે તમારા વિરુદ્ધ એફઆઈઆર નથી થતી. બાકી જે ખરેખર લડે છે એને આ બધી મારી વાતો કેટલી તમને અસર થશે ખબર નહીં, પણ એક વાત ચોક્કસ ખાતરી સાથે કહી શકું. ખાતરી એ આવે કે ના, કમસે કમ અમે જેના માટે લડીએ છીએ એ લોકો અમારી સાથે છે. વિશેષ તમારી પાસે કોઈ આશા નથી રાખતા અમે. બાકી અમારી બી સારી જિંદગી છે, અમે ફરીવાર રિપીટ કરીશું અગેન એન્ડ અગેન અગેન અગેન. અમારે પર્સનલી કોઈ દુશ્મની સરકાર સાથે, મંત્રીઓ સાથે, નેતા સાથે, કોઈ પાર્ટીઓ સાથે નથી. અમારી મસ્ત જિંદગી છે. અમે અમારી જિંદગી તમારા બધાના ભોગવે, તમારા બધાના માટે તકલીફમાં નાખી રહ્યા છીએ. આધાર પુરાવા તો પછી પછીની વાત છે, ફટ દે લખી નાખવાનું. મેં પછી આ કર્યું, તરત ગુનો દાખલ, તરત પોલીસ પકડીને લઈ જાય, જેલમાં નાકા સાથે ગેરંટી આપું છું. બાકી હા હજુરી કરવા વાળા ચાપલુસી આવ મસ્ત જિંદગી જીવે છે, એમના જીવનમાં કોઈ તકલીફ નથી. બે નંબરના ધંધા કરવાના, ખોટા ધંધા કરવાના, સાથે રહીને કરવાના. ચર્ચા નથી કરી રહ્યો અત્યારે કે યુવરાજ સિંહ નિર્દોષ છે કે બેગુના છે કે ગુનેગાર છે, હું કશું જ નથી કહેતો. ખાલી એક વાત તો એને જ આવશે જે લડે છે, જે બોલે છે, જે સાચું બતાવે છે, સાચું દેખાડે છે, લોકોના હિત માટે વાત કરે છે, એને પકડવામાં આવશે. પણ જે ખરેખર સાચા અર્થમાં ખોટું કરે છે, ચલો કઈ વાંધો નહીં. મનની જે ભડાસ હતી, જે 2-3 દિવસથી દબાઈને રાખી હતી, તમારી સમક્ષ પેશ કરી. વાત ગમે તો શેર કરજો, કહેજો કે જે લોકો તમારા માટે આજે સળિયાની અંદર છે, એમની ફેમિલી આજે કઈ પરિસ્થિતિમાં છે એ નથી બોલવું. કદાચ એ બી ટેવાઈ ગયા છે, એમને ખબર પડી ગઈ છે અને એમને અફસોસ. એ વાત રક્ષકોની જરૂર પડે ત્યારે અમારા માટે કમસે કમ 2 શબ્દ બોલો, અમારા માટે અવાજ ઉઠાવો, કે અમારા માટે રોડ ઉપર આવો બોલો. અને આશા રાખું છું પોલીસ તંત્ર, આશા રાખું છું સર, પણ જે સત્ય હકીકત હતી એ કીધું છે. બસ આજે વિશેષ વાત નહીં કરું, એટલું ચોક્કસ કહીશ કે જે તમારા માટે લડે ને ભાઈ, એના માટે એકવાર લડી દેજો. શું થશે બાર, લોકોને ફરક પડે.